આણંદના ઉમરેઠ નગરમાં સેઢી નદીના પાણી ફરી વળ્યા છે. આ વિગતો આણંદથી સામે આવી છે. જે આવેલ ઉમરેઠ ગામ નગર ખાતે સેઢી નદીના પાણી ફર્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે, ત્યારે કસબા વિસ્તાર કર્ણાવટી સોસાયટીમાં વરસાદી પાણી ફર્યા છે. સેઢી નદી બે કાંઠે વહેતા જ હાઈવે માર્ગ વાહનો માટે બંધ થયો છે, ત્યારે ઉમરેઠ હાઈવે પર મોટા વાહનોની કતાર લાગી હતી. વિગતો આણંદથી મળે છે. જ્યાં ઉમરેઠ નગર ખાતે સેઢી નદીના પાણી ફરી વળ્યા છે. શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ભારે વરસાદના પગલે સર્જાય છે, ત્યારે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. આણંદ ખાતેથી જે આ સેઢી નદીના પાણી ઉમરેઠ નગરમાં ફરી વળ્યા છે. સેઢી નદીમાં પાણીની ભારે આવકના કારણે આ નદીના પાણી ઉમરેઠ નગરમાં ફર્યા છે, ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. તો કસબા વિસ્તાર કર્ણાવતી સોસાયટીમાં વરસાદી પાણી ફર્યા છે, ત્યારે સેઢી નદી બે કાંઠે વહેતા જ હાઈવે માર્ગના માટે વાહનો પણ બંધ કરવામાં આવ્યા છે. ઉમરેઠ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વાહનોની કતાર જોવા મળી હતી. ઉમરેઠ હાઈવે ખાતે ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. સેઢી નદીના પાણી ફરી વળ્યા છે ઉમરેઠ નગરમાં, ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. કસબા વિસ્તાર કર્ણાવતી સોસાયટીમાં પાણી ફરી વળ્યા છે. આ માહિતી આણંદથી મળી રહી છે. જ્યાં ઉમરેઠ નગરમાં સેઢી નદીના પાણી ફરી વળ્યા છે. હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે રાજ્યભરમાં, ત્યારે આ માહિતી આણંદથી મળી છે. જ્યાં ઉમરેઠ નગર ખાતે સેઢી નદીના પાણી ફર્યા છે અને દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. પાણી ફરી વળતા જ રાહદારી રસ્તાઓ પર પણ આ વરસાદી પાણી ભરાયા છે, તો ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળ્યું છે. ત્યારે ઉમરેઠ હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી હતી. ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા ઉમરેઠ હાઈવે ખાતે. તો આ સાથે જ કસબા વિસ્તાર કર્ણાવટી સોસાયટીમાં પણ પાણી ભરાયા હતા અને સેઢી નદી બે કાંઠે વહી જેના કારણે હાઈવે માર્ગ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે અને હાઈવે માર્ગને વાહનો માટે બંધ કરાતા જ ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉમરેઠ હાઈવે ખાતેથી આ દ્રશ્યો જોવા મળ્યા છે, જ્યાં મોટા વાહનોની કતાર લાગી હતી. તો ઉમરેઠ નગરમાં સેઢી નદીના પાણી ફરી વળ્યા. શહેરના કેટલાક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વિગતો આણંદથી મળી રહી છે, જ્યાં સતત અવિરતપણે વરસાદના પગલે સેઢી નદી બે કાંઠે વહી અને જેના પગલે સેઢી નદીના પાણી ઉમરેઠ નગરમાં ફરી વળ્યા, ત્યારે કસબા વિસ્તાર ઉપરાંત કર્ણાવતી સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને સોસાયટીના રહીશો હાલ ભારે પરેશાન છે. સોસાયટીના રહીશોનું જીવન પણ અસરગ્રસ્ત થયું છે. સોસાયટીની અંદર જ પાણી ફરી વળતા તેઓ હાલ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. તો સેઢી નદી બે કાંઠે વહેતા હાઈવે માર્ગ વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. હાઈવે ઉપર વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે ઉમરેઠ હાઈવે ઉપર મોટા વાહનોની કતાર પણ લાગી હતી. ઉમરેઠ હાઈવે ખાતે મોટા વાહનોની આ લાંબી લાઈનો જોવા મળી હતી, કેમ કે સેઢી નદીના પાણી હાઈવે માર્ગ પર ફરી વળતા હાઈવેને વાહનો માટે બંધ કરવામાં આવ્યો હતો. તો ઉમરેઠ હાઈવે ઉપર મોટા વાહનોની કતાર પણ જોવા મળી હતી.